11 साइंस फिजिक्स में चैप्टर नंबर 3 एनो छेल्लो प्रश्न ध्यान आपो एटले तमारू आ चैप्टर पूरु थई जाय। 34मो प्रश्न आ छेल्लो प्रश्न एटले तमारू आ चैप्टर पूरु थई जाय। सापेक्ष स्थानांतर समझाओ अने तेना किस्साओ समझाओ। धारो के बे कणो ए अने बी अनुक्रमे अचल वेग वीए अने वीबी थी धन एक्स दिशा में गति करे छे। बराबर अहीं थी आ ए अने बी आ बे कणो छे अने एक्स दिशा में वीए अने वीबी जेटला वेग थी गति करे छे। तो टी बराबर जीरो समय तेओ अनुक्रमे एक्स ए जीरो स्थान एटले टी बराबर जीरो स्थाने एक्स ए जीरो अने एक्स बी जीरो स्थाने छे अने टी बराबर टी समय आ टी बराबर जीरो समय नी वात आ टी बराबर जीरो समय नी वात अने आ टी बराबर टी समय नी वात आ ध्यान आपजो। तो टी बराबर जीरो समय एक्स ए जीरो अने एक्स बी जीरो छे। बराबर आ ए नुं स्थान आ बी नुं स्थान। तो टी बराबर जीरो समय अहीं एक्स ए जीरो थयुं जीरो समय एटले अने बी नुं स्थान कयुं तो एक्स बी जीरो छे। अने टी बराबर टी समय आपणे वात करवी होय तो एक्स ए टी एने ध्यानमां राखीने बी ने ध्यानमां राखीने एक्स बी टी ए स्थाने छे। क्लियर आटलुं। हवे आगळ तो आकृति ઉપરથી આમ જોઈ શકાય કે એક્સ એ ટી આ એક્સ એ ટી બરાબર મારે કહેવું હોય તો એક્સ એ જીરો ત્યાં અહીંયાથી આમ શરૂઆત કરી હતી પછી આ ટી બરાબર જીરો સમય બરાબર અહીંયા એ સ્થાને પછી ત્યાંથી થોડાક આગળ જઈએ એટલે ટી બરાબર ટી થયું તો ટી બરાબર જીરો સમય એક્સ એ જીરો થાય અને પછી શું થાય એક્સ એ ટી આવું થાય ને તો એક્સ એ ટી કેવું હોય તો આટલું તો ખરું જ અને વત્તા આટલું ને તો આ જે છે ને એ વેગના સ્વરૂપમાં આપણે અહીંયા લખેલું છે આ ધ્યાન આપજો ફરીથી બોલું ટી બરાબર જીરો સમય આ સ્થાને છે અને પછી ત્યાંથી થોડુંક ગતિ કરી અને અહીંયા પહોંચ્યો છે ટી બરાબર ટી સમય તો અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે આપણે શું કરવાનું તો અહીંથી શરૂ કરી આ આખું લેવાનું ને તો આ સ્થાન તો કયું એક્સ એ જીરો તો આ એક્સ એ જીરો અને પછી આટલું કયું તો અહીંયાથી આટલું ને પણ અહીંયા આપણે વેગના સ્વરૂપમાં વાત કરવી હોય તો વી એ ટી હવે વી એ ટી આવ્યું ક્યાંથી તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તમે જાણો તો અંતર બરાબર શું આવે વી ટી આવે એને ધ્યાનમાં રાખીને આપણે કહેવું હોય તો એ અને આ એ એટલે વી એ ટી તરીકે મળે પડી ખબર હવે એક્સ બી ટી બરાબર મારે કહેવું હોય તો એક્સ બી જીરો અને વત્તા વી બી ટી ક્લિયર આટલું આ ધ્યાન રાખી લેજો હો એક્સ એ ટી બરાબર આ તો પ્રારંભને ધ્યાનમાં રાખીને પછી આ આપણે અંતિમને ધ્યાનમાં રાખીને પણ વેગના સ્વરૂપમાં વાત કરી એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે વી એ ટી આવ્યું બસ એવી રીતે આપણે બી માટે વાત કરી દેવાની તો એક્સ બી ટી બરાબર એક્સ બી જીરો વત્તા વી બી ટી તરીકે મળે તો માટે એથી બી સુધીનું સ્થાનાંતર આપણે અહીંયા લેવું હોય તો અહીંયા આપણી પાસે જોતા રહેશો એથી બી સુધીનું સ્થાનાંતર તો એક્સ બી એ ટી બરાબર એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી આગળ પણ આપણે આ વાત કરી હતી ને દાખલા તરીકે વેગની વાત કરી એટલે વી બી એ બરાબર શું આવે વી બી માઇનસ વી એ એવું આવે તો એક્સ બી એ બરાબર શું આવે એક્સ બી માઇનસ એક્સ એ તો આ એવા જ પ્રકારનું અહીંયા તૈયાર થયું એવું કહેવાય તો એક્સ બી એ ટી બરાબર કેવું હોય તો એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી તરીકે મળે હવે આપણે એક્સ બી ટી અને એક્સ એ ટી એની સમીકરણ નંબર 1 અને 2 એમાંથી ખાલી કિંમત મૂકીએ છે બીજું કોઈ સાદું રૂપ આપણે આપતા નથી પણ એ કિંમત માટે હું એક સ્ટેપ અહીંયા સમજાવ ધ્યાન આપી લેજો તો અહીંયા લખેલું છે
एक्स बी टी ध्यान आपजो अहीं लखेलू छे ने ए आ लखेलू छे पण आ केवी रीते आयु ने ए समझी लो। हूँ दरेके दरेक स्टेप एने हूँ अहीं कहूँ बराबर आनी उपरथी आ केवी रीते थयेलू छे ने ए जोई लो। तो अहीं समीकरण नंबर एक ए आपणी पासे क्यूँ छे तो एक्स ए टी छे अने समीकरण नंबर बे एक्स बी टी छे। आपणे शुं करवानुं छे एक्स बी टी माइनस एक्स ए टी करवानुं एटले एक्स बी टी नी आ किंमत तो एक्स बी टी एनी बराबर तो शुं छे अहींया एक्स बी जीरो प्लस वी बी टी आवुं छे ने बराबर। अने पछी अहींया शुं छे माइनस एक्स ए टी हवे एक्स ए टी एटले आ थयुं એટલે અહીંયા શું છે એક્સ એ જીરો અને પ્લસ વી એ ટી ધ્યાન આપજો અહીંયા બીજું શું છે વી એ ટી બરાબર આટલો ભાગ હું ફરીથી લખું નીચે પ્લસ વી એ ટી આવા પ્રકારનું છે પણ એના માટે અહીંયા આપણે આટલો કૌંસ કરવો પડે ને તો જ એનું એ સ્ટેપ એ પ્રમાણે લખી શકાય। હવે આનું આપણે કૌંસ છોડીએ તો શું થવાનું તો એક્સ બી જીરો માઇનસ જોઈ લો આનો કૌંસ છોડીએ છે એટલે માઇનસ એક્સ એ જીરો અને માઇનસ વી એ ટી તો આખું સ્ટેપ લખવું હોય તો જોઈ લો એક્સ બી જીરો માઇનસ એક્સ એ જીરો એવું લખાય ને તો જો અહીએ છે એક્સ બી જીરો માઇનસ એક્સ એ જીરો સમજ પડી અને પ્લસ વી બી ટી માઇનસ વી એ ટી તો વી બી ટી માઇનસ વી એ ટી બરાબર એ આ પ્રમાણે છે વી બી ટી માઇનસ વી એ દેખાય ને વી બી ટી માઇનસ વી એ ટી આને ના જોતા હા આ ચેકેલું છે બરાબર તો અહીંયા આપણે વી બી ટી માઇનસ વી એ ટી એમાંથી ટી ને કોમન લઈ લઈએ એટલે વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી આવા પ્રકારનું રહે તો જોઈ લો વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી આ રીતે અહીંયા આપણને આ સમીકરણ મળે। ટૂંકમાં તમારે શું કરવાનું એક્સ બી એ ટી બરાબર એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી તો આખી પહેલાં એવું હોય ને તો કિંમત મૂકી દેવાની એક્સ બી ટીની તો આ કિંમત મૂકી દીધી બરાબર પછી માઇનસ કરીને એક્સ એ ટીની આ આખી આ કિંમત મૂકી દેવાની ફરીથી એક્સ બી ટી એની આ કિંમત કઈ છે આ રહી છે ને એ કિંમત મૂકવાની પછી કોની કિંમત રહી એક્સ એ ટી તો એક્સ એ ટી એની આ કિંમત મૂકી દેવાની પછી એ બાદબાકી કરવાની અને પછી એમાંથી આ ટી કોમન કાઢવાનો એટલે સમીકરણ આવા પ્રકારનું તૈયાર થાય। પડી ખબર તો સમી આ સાપેક્ષ સ્થાનાંતર ત્યાં સુધીની વાત થોડુંક સાપેક્ષ વેગના આધારે પણ કમ્પેરિઝનની વાત જોડે જોડે છે એટલે કમ્પ્લીટ કરી જ કાઢીએ બરાબર। તો સમીકરણ ત્રણ ઉપરથી એવો અર્થ કરી શકાય કે પદાર્થ એની સાપેક્ષે પદાર્થ બી નો વેગ વી બી માઇનસ વી એ જોઈ લો મેં આગળ કહ્યું હતું જેનું હોય ને એ પહેલાં આવે અહીંયા દાખલા તરીકે વી બી એ હોય તો બરાબર વી બી માઇનસ વી એ એટલે મારે બોલવું હોય શું બોલાય એની સાપેક્ષ બી નો વેગ બરાબર તો એની સાપેક્ષ બી નો વેગ એટલે વી બી માઇનસ વી એ થઈ ગયું અથવા ઊંધું બોલવું હોય તો આ કોનો વેગ બી નો વેગ કોની સાપેક્ષે એની સાપેક્ષે તો પણ વી બી માઇનસ વી એ જ બોલાય ગમે તે બોલી શકાય બરાબર એટલે વી બી એ બરાબર વી બી માઇનસ વી એ થયું ક્લિયર આટલું અને આનાથી ઊંધું કેવું હોય તો એનો વેગ એ બીની સાપેક્ષે કેવું હોય તો વી એ બી બરાબર વી એ માઇનસ વી બી પડી ખબર તો આ બંને સમીકરણ આ વી એ બી અને વી બી એ એટલે ચાર અને પાંચ એને તમે જુઓ તો એ બંને દેખાવમાં સરખા લાગે પણ નિશાની બંને પરસ્પર વિરુદ્ધ એટલે વી બી એ બરાબર વી એ બી થાય ખરું પણ બંનેની નિશાની કેવી છે પરસ્પર વિરુદ્ધ
એટલે માઇનસ વી એ બી અહીંયા આપણને મળે, એટલે વી બી એ બરાબર માઇનસ વી એ બી. તો આ સમીકરણ ચાર પાંચ અને છ ત્યારે જ સાચા છે કે જ્યારે વી એ અને વી બી એ તત્કાલીન વેગ, જે પણ આપણે ચર્ચા કરી એ તત્કાલીન વેગની, કોઈ સરેરાશ વેગની વાત નથી. બરોબર, તો આ પ્રમાણે આ તમારું ત્રીજું ચેપ્ટર થિયરીની બાબતમાં કમ્પ્લીટ થઈ ગયું. બરોબર, હવે ઉદાહરણના પણ આપણે દાખલાઓ આગળ કમ્પ્લીટ કરેલા છે. બરાબર, અને આને ધ્યાનમાં રાખીને ઉદાહરણનો એક દાખલો છે નવમો, એક થી આઠ દાખલા ઉદાહરણના કમ્પ્લીટ થયા, હવે નવમો દાખલો આ આ જે બે ટોપિક છે એનો ઉપયોગ કરીને કમ્પ્લીટ કરવાના, અને પછી સદયના દાખલા એ પણ આગળ વધારીશું. ક્લિયર? ઓકે.